विद्यार्थी मित्रों, आज आप संस्कृत धोरण 9 पाठ 3 परम निदानम भणवा जई रह्या छीए। ज्यारे विडियो चालतो होय त्यारे तमे पुस्तक साथे राखो एवो हुं आग्रह राखीश। पाठ शुरू करिए। परमनो अर्थ थाय श्रेष्ठ, निदानम एटले खजानो। प्रस्तावना जोईए। ઈસવીસનની 11મી સદીમાં માલવ એટલે કે અત્યારનો મધ્યપ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા। ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે। એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજીય કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે। આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે। આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે। ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે। રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે। ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે। આમ આ સંવાદ સંતોષનું મહત્વ આ કાર્ય આપે છે। આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે। વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવા ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે। ભોજ નામ નૃપતિ, વિદ્યાપ્રિય, કલાપ્રિય, પ્રજાપ્રિય ચ આસીત। ભોજ નામ નૃપતિ એટલે ભોજ નામનો રાજા, વિદ્યાપ્રિય, કલાપ્રિય, પ્રજાપ્રિય ચ આસીત। વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો। અતઃ તસ્ય રાજસભાયાં દૂર દેશાત અનેકે વિદ્યાવિશારદાઃ પંડિતાઃ સમાગચ્છંતિ સ્મ। અતઃ એટલે આથી, તસ્ય રાજસભાયાં તેની રાજસભામાં, દૂર દેશાત એટલે દૂરના દેશોમાંથી, અનેકે વિદ્યાવિશારદાઃ પંડિતાઃ અનેક વિદ્યાઓમાં નિપુણ એવા પંડિતો, સમાગચ્છંતિ સ્મ આવતા હતા। આથી તેની રાજસભામાં દૂરના દેશોમાંથી અનેક વિદ્યાવિશારદ પંડિતો આવતા હતા। એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત। એક વખત ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે એટલે મહેલના ઝરૂખામાં ઉપવિષ્ટ આસીત બેઠો હતો। સહ માર્ગે એકમ નવા અગંતુકમ અનભિજ્ઞ યુવકમ પશ્યતી। સહ એટલે તે, માર્ગે એટલે રસ્તામાં, નવા આગંતુકમ એટલે નવા આવી ચડેલા, અનભિજ્ઞ યુવકમ પશ્યતી અજાણ્યા યુવકને જુએ છે। તે રસ્તામાં એક નવા આવી ચડેલા અજાણ્યા યુવકને જુએ છે। તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આવી હતી। તસ્ય એટલે તેનો, પરિચયમ જ્ઞાતુમ એટલે પરિચય જાણવા માટે, સહ એટલે તે, તમ એટલે તેને, તેને એટલે યુવકને પ્રાસાદે આહવી હતી, મહેલમાં બોલાવે છે। તતસ્તયો મધ્યે એવમ વાર્તાલાપ સજ્જાત। તત એટલે ત્યાર પછી, તયો એટલે તે બંનેની, મધ્ય એટલે વચ્ચે, એવમ એટલે આ પ્રમાણે, વાર્તાલાપ સંજાત એટલે વાતચીત થાય છે, ત્યારબાદ તે બંનેની વચ્ચે આ પ્રમાણે વાતચીત થાય છે। ભોજ વદતી, ભોજ કહે છે, ભવાન કહો વર્તતે, આપ કોણ છો? યુવક કહો, અહમ ઘટપંડિત અસ્મી। યુવક કે છે, હું ઘટપંડિત છું। ભોજ ઘટપંડિત, કિમ નામ ઘટપંડિત ઇતિ? ભોજ કે છે, ઘટપંડિત, ઘટપંડિત એટલે શું? યુવક કહો, યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથે મયિ પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે। યુવક કે છે, યથા ઘટે જે રીતે ઘડામાં પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ પૂર્ણરૂપે પાણી રહેલું હોય છે તથે મયિ પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, તેવી જ રીતે મારામાં પણ જ્ઞાન પૂર્ણરૂપે રહેલું છું એટલે કે હું જ્ઞાનથી પરિપૂર્ણ છું। અતઃ અહમ આથી હું સ્વાત્માનમ મારી પોતાની જાતને ઘટપંડિતમ મન્યે ઘટપંડિત માનું છું। આખો અનુવાદ આ પ્રમાણે થશે, જે રીતે ઘડામાં પૂર્ણરૂપે પાણી રહેલું હોય છે તેવી જ રીતે હું પણ જ્ઞાનથી પરિપૂર્ણ છું, આથી હું મારી જાતને ઘટપંડિત માનું છું। ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્ય અધિકમ મત્વા અહંકારેણ સહ। ભોજ છે એ યુવકની ગર્વપૂર્ણ વચનો સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે
होशियार मानीने अहंकार साथे कहे छे, यदि त्वम घटः असि तर्हि अहम् मुद्गरत्वेन वर्ते। जो तमे घड़ो छो तो हूँ पण मुद्गर एटले के हथोड़ो, हथोड़ानी जेम वर्तीस। मुद्गरः स्वकीयेन प्रहारेण घट्टं विनाशयति। हथोड़ो छे मुद्गर एटले हथोड़ो। मुद्गरः स्वकीयेन प्रहारेण, हथोड़ो जारे ते पोताना प्रहार द्वारा घट्टं विनाशयति, घड़ानो नाश करे छे। अहम अपि घट रूपं भवंतं विनाशयामि। अहम एटले हूँ, अपि एटले पण, हूँ पण घट रूपं भवंतं, घड़ारूप एवा तमारो विनाशयामि, नाश करूं छूं। युवक, यदि भवान मुद्गरत्वेन वर्तिष्यते तर्हि अहम अग्नि भवामि। जो तमे मुद्गर एटले के हथोड़ानी जेम वर्तशो तो हूँ पण अग्नि बनू छूं। दहन कर्मा अग्नि भूतवा मुद्गरम भस्मम करिष्यामि। दहन कर्मा एटले दजाड़नारो, अग्नि भूतवा एटले अग्नि बनीने, मुद्गरम एटले मुद्गर ने भस्मम करिष्यामि, भस्म करी नाखीश, बाळी नाखीश। दहन करता अग्नि बनी अने हूँ मुद्गर एटले के मुद्गर रूपे वर्तने बाळी नाखीश। बोझ, यदि त्वं वहनित्वेन वर्तिष्यते तर्हि अहम् वृष्टि भविष्यामि। बोझ के छे, जो तू अग्निनी जेम वर्तिश तो हूँ पण वरसाद बनीश। वृष्टे पुरतः वहनी स्थातुं न शक्नोति, वरसादनी आगळ अग्नि टकी शकतो नथी। वृष्टे एटले वरसाद, पुरतः एटले सामे, वहनी एटले अग्नि, स्थातुं न शक्नोमि एटले टकी शकतो नथी। तथा त्वम अपि मम पुरतः स्थातुं न शक्नोति। तथा एटले तेवी रीते, त्वम अपि तू पण, मम पुरतः एटले मारी सामे, स्थातुं न शक्नोति, टकी शकीश नहीं। युवक, युवक कहे छे, वृष्टिम तु वायु स्वबलेन यत्र कुत्रापि वाहयितुम अर्हति। वृष्टिम तु, वरसाद ने तो वायु हु एटले वायु, स्वबलेन पोताना बळथी, यत्र कुत्रापि कोई पण जग्याए, वाहयितुम अर्हति वहावी जाय छे। वरसाद ने तो वादळ वायु छे ई पोताना बळे क्यांय पण वहावी दे छे। वृष्टि रूपम भवंतम अहम वायु भूत्वा इतः ततः वहिष्यामि। वृष्टि रूप एवा भवंतम एटले तने, अहम एटले हूँ, वृष्टिरूप एवा तने हूँ वायु बनीने आम तेम उड़ाड़ी देश। भोजः, यदि भवान वातत्वेन वर्तिष्यते तर्हि अहम् वायुभक्षकः भुजगः भविष्यामि। भोज के छे, यदि भवान, जो तमे वातत्वेन वर्तिष्यते वायुनी जेम वर्तशो, तर्हि अहम् तो हूँ वायुभक्षकः भुजगः भविष्यामि, वायुने खानारो एवो सर्प बनीश। भुजगनो अर्थ थाय सर्प। पुजगह सन सततम वायुरूपम भवंतम भक्षिष्यामि। अने सर्प बनीने सन सततम, सर्पनी जेम सतत वायुरूपम भवंतम, वायुरूप एवा तमने भक्षियामि, खाई जाऊ छु। युवक, भवान यदि सर्पम भविष्यस्ति तर्हि अहम् सर्प भक्षको गरुड़ो भवामि। जो तमे सर्प बनशो तो हूँ पण सापने खानारो गरुड़ बनू छु। बोझ, वाक केली वर्धयन, बेटा वाक केली नो अर्थ थाय वाणी नी रमत, वर्धयन एटले वधारता, वाणी नी रमत ने आगळ वधारता भोज बोले छे। यदि त्वम गरुडः असि तर्हि अहम् चक्रधारकः विष्णु। यदि एटले जो, त्वम एटले तमे, गरुडः असि गरुड़ छो, तर्हि अहम् चक्रधारकः विष्णु, तो पछी हूँ पण चक्र धारण करनारो विष्णु छु। जो तमे गरुड़ छो तो हूँ चक्रधारी विष्णु छु। विष्णु गरुड़ारूढ भवते, विष्णु गरुड़ ऊपर आरूढ होय छे। अहींया गरुड़ छे तो गरुड़ना स्वामी कोण, तो के विष्णु, तो के विष्णु करता गरुड़ करता ऊंचू कोण, तो के विष्णु, विष्णु गरुड़ पर आरूढ़ होय छे। युवक, मनसा विष्णु प्रणम्य च पांडित्यम प्रदर्शयन अग्रे वधती। हवे विष्णु नु ज्यारे नाम आवे छे त्यारे युवक छे ई मन में विष्णु ने प्रणाम करे छे अने पोतानी पंडिताई नु वर्णन करता, प्रदर्शन करता आगळ बोले छे। युवक, यदि भवान चक्रधर विष्णु तर्हि अहम् भवतः मस्तकस्य उपरि शोभामानं मुकुटम अस्मि। ई कहे छे, जो तमे विष्णु छो चक्रधारी, तो हूँ पण तमारा मुकुट उपर मस्तक उपर शोभायमान एवो मुकुट छु। मुकुटम सदा मस्तकस्य उपरि एव संतिष्ठे। मुकुट छे ई हमेशा मस्तकनी उपर ज रहे छे। तो के गरुड़ उपर आरूढ़ विष्णु छे, तो विष्णुना ही मस्तक उपर आरूढ़ मुकुट छे। भोजक, युवकस्य पांडित्यम अनुभूय। युवकनी पंडिताई ने अनुभवता भोज बोले छे, तरही मुकुटस्य उपरी शोभामानम पुष्पम अहम, तो पछी हूँ पण मुगटनी उपर शोभायमान एवं पुष्प छु। एवं अहम अधुना तवोपरी स्थास्यामी। एवं एटले आ रीते, अहम एटले हूँ, अधुना एटले अत्यारे, तव उपरी एटले तमारी उपर, स्थास्यामी एटले रहीश, आम हूँ अत्यारे पण तमारी उपर रहीश अथवा तो बेसीश। युवक, भवान यदि पुष्पम भविष्यति तर्हि अहम अपि भ्रमरो भूत्वा
તો હું પુષ્પસ્યો ઉપરિસ્થાશ્યામી, જો તમે પુષ્પ બનશો તો હું પણ ભમરો બનીને પુષ્પસ્યોપરી પુષ્પરૂપ એવા તમારી ઉપર સ્થાશ્યામી એટલે બેસીશ, જો તમે ભમરો બનશો તો હું પણ પુષ્પ જો તમે પુષ્પ બનશો તો હું પણ ભમરો બનીને પુષ્પરૂપ એવા તમારી ઉપર બેસીશ. ભોજઃ એવમ ભવાન દ્વિરેફઃ તર્હિ અહમ સૂર્યઃ. દ્વિરેફનો અર્થ થાય ભમરો. ભોજ કહે છે જો આપ ભમરો છો તો હું પણ સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતી. પુષ્પની અંદર રહેલો ભમરો છે એ સૂર્યાસ્તના સમયે બંદીવાન બને છે. અહમપી ત્વમ બંદીવનમ કરિષ્યામી, હું પણ તમને બંદીવાન બનાવીશ. યુવક અહો ભવાન સૂર્ય તર્હી અહમ મહાપ્રભાવી રાહુ રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે. યુવક કહે છે અરે વાહ ભવાન યદિ સૂર્ય, જો તમે સૂર્ય છો તર્હી અહમ મહાપ્રભાવી રાહુ હું, તો હું પણ મહાપ્રભાવશાળી એવો રાહુ છું. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, રાહુ તું સૂર્યમ ગ્રસતે, રાહુ તો સૂર્યને પણ ગળી જાય છે. ભોજઃ કિંચિત ઉચ્ચૈઃ, ભોજ છે એ થોડા ઊંચા અવાજે બોલે છે. ભવાન રાહુ શ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી. ભોજ થોડાક મોટા અવાજે બોલે છે. ભવાન રાહુ, જો તમે રાહુ છો શ્ચેત, તો અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી, હું પણ રાહુરૂપ એવા તમને દાન કરું છું. દાન ગ્રહણે તવાયમ ગર્વમ નિશ્ચયેન શાંતમ ભવિષ્યતિ. દાન લેવાથી તમારો આ ગર્વ છે નિશ્ચયપણે શાંત બની જશે. યુવક વિહસ્ય ચાતુર્યેણ, યુવક હસીને ચતુરાઈથી કહે છે યદી ભવાન દાની તરહી અહમ સંતુષ્ટ, જો તમે દાની છો તો હું પણ સંતોષી છું. ભવતઃ દાનસ્ય પ્રવાસ નિષ્ફળ ભવિષ્યતિ, તમારો જે દાન કરવાનો પ્રયાસ છે એ નિષ્ફળ બનશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામી. સર્વતઃ અલુબ્ધ એટલે બધી જ રીતે નિર્લોભી, અલુબ્ધ એટલે નિર્લોભી, લુબ્ધ એટલે લોભી. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામી, બધી જ રૂપે નિર્લોભી એવો હું તમારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરીશ નહીં. એવમ ઉત્તરોત્તરમ વિવાદ રતયો, એવમ એટલે આ પ્રમાણે, ઉત્તરોત્તરમ એટલે ઉત્તરોત્તર, વિવાદ રતયો વિવાદમાં રત. ભોજ યુવકયો મધ્યે, ભોજ અને યુવકની વચ્ચે, યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિત, જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થયો, તદા ત્યારે સમાગતે સંતોષે સર્વમ શાંતમ ભવતી, સંતોષની વાત આવતા બધું જ શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારમ, આ વચન અનુસાર વિવાદોપી સ્વયમેવ શાંત, તે બંનેની વચ્ચેનો જે વિવાદ છે તે પણ શાંત થઈ ગયો. ફરીથી આખું લાઈન લઉં છું. આમ ઉત્તરોત્તર વિવાદમાં રત એવા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થયો, ત્યારે સંતોષ આવતાની સાથે બધું જ શાંત થઈ જાય છે એ વચન અનુસાર તે બંને વચ્ચેનો વિવાદ પણ શાંત થઈ ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત. અંતે એટલે છેલ્લે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ, ચતુર જ્ઞાન અને ગુણથી યુક્ત એવા તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય, તમ એટલે તે, પંડિતમ યુવકમ પંડિત યુવાનને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, ધારાધિપતિ ભોજરાજ અવદત, ધારાનગરીનો રાજા ભોજ બોલ્યો. અઈ ઘટપંડિત, અરે ઓ ઘટપંડિત, ગુણ પૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ, ગુણોનું પૂજન કરનારી એવી ધારાનગરીમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, આપ વિજયી થયા. સંતુષ્ટં જનમ ન કોપી પરાજેતુમ અર્હતિ, સંતોષી માણસને કોઈ પણ પરાજિત કરી શકતું નથી. યતો હી સંતોષઃ એવ પુરુષસ્ય પરમ નિદાનમ વર્તતે. યતો એટલે કેમ, હી એટલે ખરેખર, ખરેખર સંતોષ એવ, સંતોષ જ પુરુષસ્ય પરમ નિદાનમ વર્તતે, મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. સંતોષી માણસને કોઈ પણ પરાજિત કરી શકતું નથી, કેમ કે સંતોષ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. અહીંયા પાઠ 3 આપણે પૂર્ણ કરીએ છીએ અને આ પાઠની સાથે જ જે PDF મોકલવામાં આવે છે એ ફેરબુકમાં વ્યવસ્થિત રીતે આપ ઉતારી લેશો એવી આપની પાસે આશા રાખું છું.
Thank you.